ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? લાસ્ટ વિડીયોમાં આપણે એક એક્ઝામ્પલ અને જી નીટના પોઈન્ટ જોયા, રાઈટ? હવે ગુજરાત બોર્ડનો જે સિલેબસ છે એ કઈ રીતે છે તે ગુજરાત બોર્ડના સિલેબસમાં તમને મેં આગળ પણ જણાવ્યું છે અને ફરી એકવાર જણાવું છું કે પાછળના પોર્શનમાં તમારે માત્ર દાખલાઓ ગણવાના છે. આના જે થિયરીકલ પોર્શન આવે છે એ તમારા સિલેબસમાં નથી. ગુજરાત બોર્ડના સિલેબસમાં જો થિયરીકલ પોર્શન ન હોય અને જો માત્ર દાખલાઓ જ હોય તો આપણું ટોટલ કોન્સન્ટ્રેશન દાખલા પર જ જવું જોઈએ અત્યારે, ઓકે? હા, તમે જી અને નીટ જેવી નેશનલ એક્ઝામની પ્રિપરેશન કરો છો ને, તો સાથે સાથે આનું નોલેજ પણ હોવું જોઈએ. અને માટે જ ગુજરાત બોર્ડની જે એનસીઆરટી આપણી પાસે બુક છે એમાં રહેલા દરેક ટોપિકને જ્યારે પણ તમે જી નીટની પ્રિપરેશન માટે બેસો છો તો વાંચવાલાયક મુદ્દાઓ જોઈએ, કન્સેપ્ટ જોઈએ, અને એ જ કન્સેપ્ટ મુજબ હું એ લખાવું છું બેટા. આપણે જે બોર્ડ વર્ક કરીએ છીએ ને, એ બોર્ડ વર્ક એક્ઝેક્ટલી તમારું જી નીટ કન્સેપ્ટ બેઝ પર હોય છે, કે જેથી એમાં એનસીઆરટી તો આવી જ જાય છે પણ સાથે સાથે જી નીટના ટોપિક પણ, મુદ્દાઓ પણ તમને જે લેંગ્વેજમાં સમજાય એ મુજબ આપણે લખી કાઢીએ છીએ, કે જેથી એકી સાથે બે કામ થાય, ગુજરાત બોર્ડ પણ થતું જાય અને જી નીટના ટોપિક પણ ક્લિયર થતા જાય. ભાષણ પૂરું, ઓકે? ચાલો, એટલે કહેવાનો મતલબ શું છે કે એવું ન વિચારતા કે ખાલી એનસીઆરટી ચાલે છે, જી નીટ સાથે ચાલી રહ્યું છે બેટા. આ બધા ટોપિક જી નીટ મુજબ જ લખીએ છીએ. તમે એનસીઆરટી જોશો ને તો એનસીઆરટીમાં બહુ બધા લાંબા 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 પેરેગ્રાફ આપ્યા છે જે વાર્તાઓનો કોઈ મિનિંગ નથી. હા, એમાં રહેલા ટોપિક તમને સમજાઈ જવા જોઈએ, કે જ્યારે પણ તમે વાંચવા બેસો તો એ તમને સમજાવવા જોઈએ. ડાયરેક્ટલી અહીંયાથી જ વાંચી લેશો તો પણ વાંધો નથી. આ ગુજરાત બોર્ડમાં નથી, આના આધારિત દાખલાઓ છે. તો એક ખૂબ જ અગત્યનો ટોપિક કે જે જેડબલી નીટમાં પૂછાતો હોય છે, ક્ષારનું જળ વિભાજન. જળ વિભાજન ખરું પણ કોનું? ક્ષારનું. હવે ક્ષાર એટલે શું? તો કે એસિડ અને બેઝ. તમે ભણી ગયા ને, એસિડ અને બેઝ બંનેને ભેગા કરો તો શું ઉત્પન્ન થાય? ક્ષાર અને પાણી. એ ક્ષારનું આપણે જળ વિભાજન કરવાનું છે. તો એ ક્ષારનું જ્યારે આપણે જળ વિભાજન કરીએ છીએ તો શું થાય છે, કેવા પ્રકારની ઘટનાઓ બને છે અને એના આધારિત તમને ખબર કેમ પડે કે આ ક્ષાર જળ વિભાજન પામતા એસિડિક છે, બેઝિક છે, તટસ્થ છે? તો આ બધું શીખવાનું છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે તમે કોઈ એમસીક્યુ અટેન્ડ કરી રહ્યા છો અને એ એમસીક્યુમાં તમારી નજર સમક્ષ આવું કોઈ આવ્યું NH4Cl, તો તમને પૂછે કે આ કેવું છે, એસિડિક છે, બેઝિક છે, તટસ્થ છે, ઉભય ગુણધર્મી છે? તો તમને કેમ ખબર પડે કે આ કેવું છે? એ જ રીતે કોઈ પણ નો ક્ષાર આવે, NaCl નો આવે, NH4Cl નો આવે, વોટ એવર જે આપો એ આપે, બસ આપણે આ શીખવાનું છે કે ભાઈ મને કેમ ખબર પડે કે આ કયા પ્રકારનો ક્ષાર છે, એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે. એટલે આવા અલગ અલગ પ્રકારના સંયોજનોના, મતલબ કે જે એસિડ અને બેઝના ભેગા થવાથી જે ક્ષાર બની રહ્યો છે, એ ક્ષાર સ્વભાવે કેવો છે, તો એ આપણે ભણવા જઈ રહ્યા છીએ. જો તમે કુમારમાંથી વાંચતા હોય બેટા, તો કુમારમાં 84 નંબરથી લઈને તમારા 86 સુધીના 84, 85 અને 86 આ ત્રણ ક્વેશ્ચનોનો સમન્વય આપણે આખે આખો અહીંયા જોવાના છીએ આજના લેક્ચરમાં, ક્લિયર? એને રિલેટેડ દાખલા પણ જોશું, પણ એટલું યાદ રાખજો કે આખે આખું ક્ષારનું જળ વિભાજન અહીં આવી જશે. એટલે એકદમ બી કોન્સન્ટ્રેટ, ઓકે? ચલો, અને તમને સમજાય એવી સરળ ભાષામાં આપણે વાત કરશું આજે. ચલો જોઈએ શું કહે છે ટોપિક. ક્ષારનો જળ વિભાજન, ક્ષાર એટલે સોલ્ટ, ક્ષારને ઇંગ્લિશમાં કહેવાય સોલ્ટ, જળ વિભાજનને કહેવાય હાઇડ્રોલોસિસ. હાઇડ્રોલોસિસ ઓફ સોલ્ટ કહી શકો, સોલ્ટ હાઇડ્રોસિસ પ્રોસેસ પણ કહી શકો. શોર્ટમાં ક્ષારના જળ વિભાજનની પ્રક્રિયા છે. તો શું થાય છે? તમને કોઈ પૂછે કે ક્ષારનું જળ વિભાજન શું છે, તો તમે જવાબ આપી શકતા હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, મેં વ્યાખ્યા લખી છે અને પ્રયત્ન કર્યો છે કે તમને સાદી ભાષામાં એ સમજાઈ જાય. જુઓ તો શું કહે છે વ્યાખ્યા, ક્ષારના ધનાયન કે ઋણાયન. કોઈ પણ ક્ષાર લો ને બેટા, NaCl લો તો Na પ્લસ Cl માઇનસ આવે, NH4Cl લો તો NH4 પ્લસ Cl માઇનસ આવે. શોર્ટમાં કોઈ પણ પ્રકારનો તમે ક્ષાર લેવા જઈ રહ્યા છો ત્યારે એ ક્ષારના દ્રાવણમાં પોતે એક ધનાયન તરીકે વર્તતો હોય અને એક ઋણાયન તરીકે વર્તતો હોય છે. તો ચલો બાળકો, ફરીવાર શરૂ કરીએ. ક્ષારના ધનાયન કે ઋણાયન,
अथवा तो आ बने आयनों पानी सापेक्ष में जे कई प्रक्रिया थाय जल विभाजन कहे छे। समझ पड़ी? आप सीम्बोलाइज में जाइए कि आ कोण छे क्षार, क्षार नो कयो होय धन आयन, क्षार नो कयो होय ऋण आयन। ने अमुक वस्तु लखाण करता एना फॉर्मुलाओ स्वरूपे एना चित्रात्मक स्वरूपे के आर्ट एक कला ए मुजब वधारे याद रहे। कई नहीं आ क्षार छे एमां रहेलो धन आयन एमां रहेलो ऋण आयन ए कोनी साथे प्रक्रिया करे पानी साथे। एटले केवानो अर्थ शुं थाय धन आयन के ऋण आयन के पछी बन्ने आयनों कोनी साथे प्रक्रिया करे पानी साथे प्रक्रिया करे छे। तो ये पानी नी सापेक्ष में जे पण काई प्रक्रिया धन आयन के ऋण आयन के बन्ने जे अनुभवे छे एने क्षारनुं जल विभाजन कहेवामां आवे छे। व्याख्या याद रही के नहीं रहेशे ने? बहु सीम्पल व्याख्या छे। क्षार एटले के सॉल्ट ई कोईपण प्रकारनो सॉल्ट होय क्षार होय ए क्षारनी જ્યારે તમે પાણી સાથે પ્રક્રિયા કરવા જઈ રહ્યા છો ત્યારે યાદ રાખજો એ ક્ષારમાં રહેલો ધન આયન કે ઋણ આયન અથવા તો ક્યારેક બંને આયનો પણ પાણી સાથેની જે પ્રક્રિયાઓ આપે છે એને ક્ષારનું જળ વિભાજન કહે છે। ક્લિયર? ચલો હવે આપણે થોડું ડિટેલમાં જોઈએ કે આ એક્ઝેક્ટલી ક્ષારના જળ વિભાજનમાં થતું શું હોય છે, આ ક્ષાર બનતો કઈ રીતે પહેલા હોય છે। ઓકે, તો બાળકો બોર્ડ પર ધ્યાન આપજો કે નોર્મલી છે ને આ ફોર્મ્યુલા પર કાર્ય કરે છે। કઈ ફોર્મ્યુલા પર? ઉપર મેં જે બ્રેકેટ બનાવ્યું મોટી સાઈઝનું બોક્સ એ મુજબ કે જેમાં શું કહે છે જો તો બધા બાળકો કે એસિડ અને બેઝ દેખાય એ પ્લસ બી, દેટ મીન્સ એસિડ અને બેઝ જ્યારે પણ ભેગા થાય છે ત્યારે સોલ્ટ અને વોટર એટલે કે ક્ષાર અને પાણી બનતા હોય છે। આપણે એકદમ બેઝિક પાયાના મુદ્દાઓથી જઈ રહ્યા છીએ બાળકો કે જેથી કરીને તમને ક્લિયર કટ આ વસ્તુ સમજાય। હું તમને ગોખાવા નથી માંગતો, હું તમને ખાલી માઇન્ડ ક્લિયર કરાવવા માંગુ છું કે ચલો ભાઈ ક્ષારનું જળ વિભાજન કરવા જાઓ છો તો શું તમને ખબર છે કે આ ક્ષાર કોનો બનેલો છે? તો કે એસિડ અને બેઝ બંનેના ભેગા થવાથી આ ક્ષાર અને પાણી બનતા હોય છે અને એ જ ક્ષારનું હવે આપણે પાણીમાં આયનીકરણ કરશું। શું કરશું? આયનીકરણ। તો ઓબ્વિયસલી બેટા ક્ષારનું પાણીમાં આયનીકરણ કરવા જઈએ તો એનો ધન આયન ઋણ આયન છૂટો પડે, પછી એ મળેલો ધન આયન ને ઋણ આયન શું કરે પાણી સાથે પ્રક્રિયા કરે, રાઈટ? વન બાય સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ આ સમજીએ। તો શું કહે છે કે આ બનેલો જે ક્ષાર હશે, અહીં જે બનેલો ક્ષાર હશે એ કોની સાથે રિએક્ટ કરવાનો છે? પાણી સાથે। જો મેં અહીંયા જે શબ્દો લખ્યા છે, જે વાક્યો લખ્યા છે, લોંગ ટાઈમ સુધી તમે યાદ રાખી શકો ને એ મુજબનું બોર્ડ વર્ક કરેલું છે મેં। હું પુસ્તકીય જ્ઞાન નથી આપવા માંગતો, હું તમને એ સમજાવવા માંગુ છું કે જી નીટના કન્સેપ્ટ પર એમસીક્યુ સોલ્વ કરો છો ત્યારે આ બધી વસ્તુ જો તમને સમજ પડતી હોય ને તો તમે ફટાફટ એમસીક્યુના જવાબો આપશો। દાખલો તાનો એકદમ સિમ્પલ આવે છે, બરોબર, જે હું તમને શીખવાડીશ, પણ પહેલાં કન્સેપ્ટ સમજો। પણ કન્સેપ્ટ બહુ સરળ છે। આટલું તો જોયું કે એસિડ અને બેઝ ભેગા થાય, ક્ષાર બનાવે, પાણી બનાવે, એ જ બનેલા ક્ષારનું પાણીમાં શું કરવાનું છે? આયનીકરણ। જે આ બાળકો આ જે બનેલો ક્ષાર છે એનું પાણીમાં આપણે આયનીકરણ કરવાના છે। તો જ્યારે આયનીકરણ પામે છે ને બેટા ત્યારે તેમજ એ જે મતલબ આયનીકરણ પામે છે ત્યારે શું થાય છે? તેમજ એ ક્ષારના કોણ બેટા? ધન અને ઋણ આયનો બે રીતે વર્તે છે। મતલબ શું? કે જ્યારે પણ હું ક્ષારને પાણીમાં નાખીશ તો એ ધન આયન ને ઋણ આયન બનાવશે। હવે ધન આયન ઋણ આયનો છે ને પાણીના સંદર્ભમાં બે રીતે વર્તણૂક દર્શાવે, કે કઈ પ્રકારની દર્શાવે આપણે જોઈએ। એક, તેઓ જળયુક્ત આયનો સ્વરૂપે ત્યાં પડ્યા રહે છે। જે આ બાળકો તમે રાઈટ સાંભળ્યું કે જ્યારે પણ તમે બીકરની અંદર પાણી ભરેલું હોય અને એ પાણીમાં ક્ષાર નાખો છો તો એ ક્ષારથી ઉત્પન્ન થયેલા ધન આયન ને ઋણ આયનો ઘણીવાર શું થાય છે? સમગ્ર દ્રાવણમાં ફેલાયેલા રહે છે, જેમ કે સોડિયમ ક્લોરાઇડ એન એ પ્લસ સીએલ માઇનસ એન એ પ્લસ સીએલ માઇનસ, મતલબ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી અન્ય કોઈ દ્રાવણ નહીં બનાવે, પાણીને પાણી જ રહેવા દેશે અને પોતે અંદર તરતા રહેશે ઉપરથી નીચે સુધી કયા આયનો સ્વરૂપે? ધનાયન ઋણાયન, ધનાયન ઋણાયન। તો જ્યારે બેટા કોઈ આયન મતલબ આપણે આગળ ભણી ગયા બેટા કે જો એચ પ્લસ છે એ પાણીમાં ઓગળતો નથી પણ પાણી સાથે રહે છે તો એને આપણે હાઇડ્રોનિયમ આયન કહેતા હતા, મતલબ જળયુક્ત હાઇડ્રોજન કહેતા હતા ને,
જળ યુક્ત હાઇડ્રોજન આયન કહેતા હતા, જેને આપણે હાઇડ્રોનિયમ આયન તરીકે ઓળખીએ છીએ. તો ટોપિક અઘરો નો બનાવતા, ટોપિક સહેલો જ છે કે ભાઈ જ્યારે પણ કોઈ ક્ષારનો ધન આયન કે ઋણ આયન એ પાણીમાં ગયા પછી પાણી સાથે પ્રક્રિયા કરવાના બદલે પાણી યુક્ત રહે છે, જળ યુક્ત રહેવા માંગે છે, એ પાણીમાં ભળવાના બદલે પાણી સાથે રહેવા માંગે છે, સમગ્ર પાણીમાં પોતે પોતાનું અસ્તિત્વ ધન આયન કે ઋણ આયન તરીકે જાળવી રાખવા માંગે છે, ત્યારે તેવા પ્રત્યેક આયનોને આપણે કહેશું જળ યુક્ત આયનો. મતલબ ક્ષારમાંથી જે ધન આયન ને ઋણ આયન છૂટો પડશે એ જરૂરી નથી કે દર વખતે પાણી સાથે પ્રક્રિયા આપી જ બેસે. ઘણીવાર શું ઘટના થતી હોય છે કે જળયુક્ત આયનો સ્વરૂપે અંદર પાણીમાં પડ્યા રહેતા હોય છે. તો જ્યારે કેટલીક વાર એવું પણ થાય છે કે આ આયનો જે ધન આયનો ઋણ આયનો છે એ પાણી સાથે પ્રક્રિયા કરે છે અને ક્ષારનો ધન આયન કે ઋણ આયન એ ફરી પુનઃ એસિડ કે બેઝની રચના કરે છે. તો આ ક્ષારના જળ વિભાજન દરમિયાન જોવા મળતું હોય છે. ન ખબર પડી હોય ફરી એકવાર આપણે આગળ વધશું. શું કહે છે પહેલેથી જુઓ બેટા, ક્ષારનું જળ વિભાજન કોને કહેવાય? તો કે ક્ષારના ધન આયન કે ઋણ આયન. કયા બેટા? ક્ષારના ધન આયન કે ઋણ આયન અથવા તો બંને આયનોની પાણી સાથેની જે પ્રક્રિયા થાય છે એને જળ વિભાજન કહે છે. ઓકે ને, ચલો હવે એસિડ હોય કે બેઝ ભેગા થાય પાણી અને ક્ષાર બનાવે છે. આ ક્ષાર પાણીમાં આયનીકરણ થવાનો છે એટલે બનેલો ક્ષાર H2O માં એટલે કે પાણીમાં આયનીકરણ પામે છે. તેમજ આ ક્ષારના ધન અને ઋણ આયનો બે રીતે વર્તણૂક દર્શાવશે. ધન આયન ને ઋણ આયનો કેટલી રીતે વર્તણૂક દર્શાવે? બે રીતે. પેલી કે એ પાણીમાં જઈને ધન આયન ઋણ આયન સ્વરૂપે છૂટા તો પડ્યા, પણ એ ધન આયન અને ઋણ આયન પોતે બંને જળ યુક્ત સ્વરૂપે પડ્યા રહે છે. મતલબ તે આયનો પાણીમાં જાય છે, પાણીની સહ મતલબ કે પાણીની સાથે એમાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. તેઓ નથી પાણી સાથે જોડાય અને બીજું કોઈ સંયોજન બનાવતા. આ પહેલી ઘટના. જ્યારે બીજી ઘટના શું થાય છે કે અહીંયા રહેલા જે આયનો છે મતલબ કે ધન આયન કે ઋણ આયનો એ પાણી સાથે પ્રક્રિયા કરી શું કરે છે? પુનઃ એસિડ કે બેઝનું નિર્માણ બનાવે છે. જે આ બાળકો એ ધન આયન ને ઋણ આયન, ધન આયન ઋણ આયન જે પાછા અંદર ગયા હોય છે, રાઈટ, જો જળયુક્ત રહેવાના નથી મતલબ કે પાણી સાથે પ્રક્રિયા કરવાના ન હોય તો શું થાય? તો બીજી ઘટના એ બને કે અમુક ટાઈમ પાણી સાથે પ્રક્રિયા પણ કરતા હોય છે. પહેલી ઘટનામાં જળયુક્ત જોવા મળ્યા, તો કેટલીક ઘટનાઓમાં એ ધન આયન ને ઋણ આયન શું કરે છે? પાણી સાથે પ્રક્રિયા કરે છે અને પોતાનો જે સ્વભાવ હોય ધન આયનનો કે ઋણ આયનનો એ મુજબ તે પુનઃ એસિડ અથવા તો બેઝનું નિર્માણ કરશે. હવે આ બધું કઈ રીતે થશે એનો બહુ વ્યવસ્થિત સારી રીતે તમને સમજાવીશ ઉદાહરણો દ્વારા. ઓકે, કે કઈ રીતે પુનઃ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરે છે? શું ધન આયન ને ઋણ આયન બંને પાણી સાથે પ્રક્રિયા કરશે? કરશે તો કે કોણ કરશે એ આપણે આગળ સમજશું. તો પહેલા બધા બાળકો એટલું મને કહો, ખબર પડી કે કોને ક્ષારનું જળ વિભાજન કહેવાય? એક ક્ષારનું જળ વિભાજન થઈને જે ધન આયન ને ઋણ આયન મળે છે એ કેટલા પ્રકારની પ્રક્રિયા વર્તે છે? બે પ્રકારની, જેમાં એક પોતે જળયુક્ત આયનો સ્વરૂપે પડ્યા રહે છે અને બીજામાં પોતે પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ અને બેઝ બનાવે છે. કમ્પ્લીટ સમજાઈ જવું જોઈએ બધા. ઓકે, ચલો હવે વાત કરીએ કે આ જે બે રીતે પડ્યા રહે છે, મતલબ એક તો જળયુક્ત પડ્યા રહે છે અને એક પાણી સાથે પ્રક્રિયા કરે છે, તો હાઉ, કઈ રીતે? તો સમજીએ બાળકો કે જ્યારે પણ તેઓ જળયુક્ત આયનો સ્વરૂપે પડ્યા રહે છે તો એ કયા આયનો છે એવા કે જે ક્યારે પાણીમાં પ્રક્રિયા નથી કરતા, એમાં પડ્યા જ રહે છે? તો એના વિશે અભ્યાસ કરીએ. કે જ્યારે પણ કોઈ પણ ક્ષારને, જો શબ્દ પકડજો મારો, હું ક્ષાર બોલું છું, સોલ્ટ, એ ક્ષાર પાણીમાં જાય છે ત્યારે એમાંથી છૂટા પડતા ધન આયનો અને ઋણ આયનો જો પ્રબળ હોય, કેવા હોય? પ્રબળ હોય, તો એ ક્યારેય પાણીમાં ભળતા નથી, મતલબ કે ક્યારેય પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. જો સમજો, લખાણ સહિત સમજવું હોય તો સમજો, જળયુક્ત આયનો સ્વરૂપે પડ્યા રહેશે, મતલબ કે આ આયનો જે ધન આયન ને ઋણ આયન સ્વરૂપે છે એ દ્રાવણમાં જલીય આયનો સ્વરૂપે જોવા મળે છે, તેમનું જળ વિભાજન થતું નથી. જે આયનોની વાત કરવા જઈ રહ્યા છીએ ને બાળકો, ધન આયન ને ઋણ આયન કે જેઓ પાણીમાં આયનીકરણ તો પામશે ક્ષારમાંથી, પરંતુ તેઓ ક્યારેય પોતાનું જળ વિભાજન થવા દેતા
નથી, તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી એમાં ભળતા નથી. તો બાળકો આવા આયનો દ્રાવણમાં જલીય આયન સ્વરૂપે રહે છે. જલીય આયન સ્વરૂપે રહે છે મતલબ જળયુક્ત સ્વરૂપે રહે છે, માટે તેમનું જળ વિભાજન થતું નથી અને દ્રાવણના પીએચ માં કોઈ ફેરફાર લાવતા નથી. ઓકે, હવે તમને ઉત્સુકતા છે કે કયા કયા આયનો છે કે જે જળ વિભાજન પામ્યા વગર પડ્યા રહે છે, તો ચલો એ જણાવી દઉં. પણ આ યાદ રાખવા જેવો પોઈન્ટ છે કે હંમેશા ધન આયનો કયા છે કે જે પાણીમાં હંમેશા જળયુક્ત પડ્યા રહે છે, ક્યારેય પાણી સાથે પ્રક્રિયા આપશે નહીં. પણ ક્યારે? ક્ષારમાંથી છૂટા પડ્યા હોય ત્યારે. ડાયરેક્ટલી પોતે પડે તો પ્રક્રિયા કંઈક આપે ધડાકા ભડાકા થઈને, પણ પોતે જ્યારે ક્ષારમાંથી આયનીકરણ પામે છે અને પછી જો આવા આયનો તમને જોવા મળે, જેવા કે પ્રબળ બેઝના ધન આયનો. હંમેશા યાદ રાખજો, બેઝ હોય ને એનો ધન આયન જ ભાગ લે ક્ષારમાં, અને એસિડ હોય ને એનો ઋણ આયન જ ભાગ લે ક્ષારમાં. એટલે મગજની અંદર સેટ કરી દેજો કે જ્યારે જ્યારે પણ કોઈ પણ ક્ષાર તમને દેખાય ત્યારે એમાં રહેલો ઋણ આયન એસિડ નો જ હોય, પછી પ્રબળ હોય કે નિર્બળ હોય. શું બોલો? ક્ષારની અંદર રહેલો ધન આયન હંમેશા કોનો હોય? બેઝ નો હોય. ઋણ આયન હંમેશા કોનો હોય? એસિડ નો હોય. પછી ડિપેન્ડેડ છે કે એ બેઝ પ્રબળ છે કે નિર્બળ છે, પછી એસિડ પ્રબળ છે કે નિર્બળ છે. જો પ્રબળ હશે બેઝ કે એસિડ તો શું થશે? તો એ જ સમજાવવા જઈ રહ્યો છું કે બાળકો, જો તમારો ધન આયન એ પ્રબળ બેઝનો ધન આયન હશે. પ્રબળ બેઝ કોને કહેવાય? સમૂહ નંબર એક, સમૂહ નંબર બે ના ધાતુ આયનોને. જ્યાં બાળકો સમૂહ નંબર એક અને સમૂહ નંબર બે એટલે કે સોડિયમ પ્લસ, પોટેશિયમ પ્લસ, રુબિડિયમ પ્લસ, સીઝિયમ પ્લસ, બેરિયમ પ્લસ ટુ, કેલ્શિયમ પ્લસ ટુ, આવા બધા ધન આયનો જે સમૂહ નંબર એક અને સમૂહ નંબર બે માં બિલોંગ કરે છે, તેઓ હંમેશા પ્રબળ બેઝના ધન આયનો કહેવાય છે. બાળકો આવા પ્રબળ બેઝના ધન આયનો જ્યારે પણ પાણીમાં છૂટા પડતા હોય છે ત્યારે કોઈ દિવસ પાણી સાથે રિએક્ટ કરતા નથી, તેઓ જળ યુક્ત સ્વરૂપે પડ્યા રહે છે અને માટે પીએચમાં કોઈ ફેરફાર નથી થતો. ખબર પડી? એ જ રીતે કેટલાક ઋણ આયનો આવે, પણ મેં તમને કીધું એ પ્રમાણે ઋણ આયન હંમેશા કોનો હોય? એસિડનો હોય બેટા. ઋણ આયન હંમેશા કોનો ગણવાનો? એસિડનો ગણવાનો. અને એ જો પ્રબળ એસિડનો હોય, જેમ કે સીએલ માઇનસ, બીઆર માઇનસ, એનઓ થ્રી માઇનસ, સીએલઓ ફોર માઇનસ, સલ્ફેટ માઇનસ, જે આ બાળકો તમે રાઈટ સાંભળ્યું, આવા બધા આયનો જો કોઈની પાછળ હોય ને તો એ પ્રબળ એસિડ આયનો કહેવાય. અને જો આ બધા ધન આયનો હોય સમૂહ નંબર એક અને બે ના, તો એ પ્રબળ બેઝના આયનો કહેવાય. એટલે પ્રબળ બેઝ અને પ્રબળ એસિડ ના ધન આયનો અને ઋણ આયનો જો આમાંથી કોઈ પણ હશે તો એ ક્યારે દ્રાવણમાં, શું કીધું એ, ક્યારે દ્રાવણમાં પ્રક્રિયા કરશે નહીં. હા, એ પોતે ધન આયન અને ઋણ આયન સ્વરૂપે છૂટા પડી જશે, પણ પોતે જળયુક્ત કહેવાય છે. એ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ કે બેઝ આપતા નથી. અને આવા પ્રબળ એસિડના ધન આયનો અને બેઝના ધન આયનો સાથે, મતલબ કે આવા પ્રબળ બેઝના ધન આયનો અને પ્રબળ એસિડના ઋણ આયનો જો ભેગા થાય તો એ જે પ્રકારનો ક્ષાર બને છે, ક્ષાર તટસ્થ કહેવામાં આવે છે. કેમ? સ્ટ્રોંગ એસિડ છે, સ્ટ્રોંગ બેઝ છે, પ્રબળ એસિડ છે, પ્રબળ બેઝ છે, અને એ બે ભેગા થાય તો જે ક્ષાર બને એ તટસ્થ જ હોય અને જેનો પીએચ કોઈ દિવસ ચેન્જ થતો નથી. પીએચ હંમેશા કેટલો રહે? સાત રહે. તો તમે જાણવા માટે ઉત્સુક હશો કે સર એવો કયો ક્ષાર છે જે પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ નો બને? આ બેને જોડી દો મન ફાવે એની સાથે, તો જે બનશે એ કેવો બનશે? તટસ્થ ક્ષાર બનશે. ફોર એક્ઝામ્પલ, સોડિયમ ને ક્લોરિન સાથે જોડી દઉં કે બીઆર સાથે જોડું કે નાઇટ્રેટ આયન સાથે જોડું, બેટા એ બધા જે ક્ષારો બને છે એ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ધન આયન અને ઋણ આયનો દ્વારા હોય છે. પરિણામે એ ક્ષાર હંમેશા તટસ્થ રહેશે. અને યાદ રાખજો બાળકો કે આવા જે તટસ્થ ક્ષાર હશે એના આયનો અહીંયા જળયુક્ત જોવા મળશે, પાણી સાથે પ્રક્રિયા આપતા નથી, ક્યારેય નહીં આપે બેટા. ઓકે ને? એકદમ ક્લિયર કટ થઈ ગયું બધાને? હાયા ના? ચલો, તો આવા ધન આયન અને ઋણ આયનો હવે તો ખ્યાલ આવી ગયો ને, કયા કયા ધન આયન કયા કયા ઋણ આયન છે કે જ્યાં ક્યારેય પાણીમાં ગઈ આપણે પ્રક્રિયા આપશે નહીં, એ હંમેશા અંદર આયનો સ્વરૂપે પડ્યા રહેશે અને એ બી ભેગા થાય તો તે પ્રબળ એસિડ ને પ્રબળ બેઝનો તટસ્થ ક્ષાર બને. આ પહેલી ઘટના કે જેમાં જળયુક્ત આયનો સ્વરૂપે તેઓ પડ્યા રહે છે. બીજી ઘટના શું કહે છે? કે તેઓ અંદર જળ વિભાજન પામતા આયનો હોય. મતલબ જળ વિભાજન પામતા આયનો વિશેની ડિસ્કસ કરવાની છે હવે. તો ઓબ્વિયસલી હવે મગજમાં અંદર જવું જોઈએ કે
કોણ જળ વિભાજન પામે નિર્બળ કારણ કે પ્રબળ તો પામતા નથી તો આ મગજમાં ખ્યાલ આવી ગયો ને કે હંમેશા કોનું જળ વિભાજન થશે જે નિર્બળ હશે એનું થશે તો બાળકો યાદ રાખજો કે આયનો આયનો એટલે કે આ ધન આયન ને ઋણ આયનો કેવા હોય જો નિર્બળ એસિડના ધન સોરી નિર્બળ બેઝના ધન આયન હોય આ આયનો એ નિર્બળ બેઝના ધન આયન હોય અથવા તો ડાયરેક્ટ આમ કહી શકો બેટા આ આયનો નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના આયનો હોય છે જે ધન આયન ઋણ આયન છે કોના હોય છે કે જે જળ વિભાજન પામે છે હાયના આ જે જળ વિભાજન પામવા જઈ રહ્યા છે એ કોના આયનો હોય તો યાદ રાખવાનું કોણ કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના આયનો હોય છે કે જે શું કહેવાય બેટા કે જેવો જળ વિભાજન થાય પુનઃ એસિડ કે બેઝની રચના કરતા હોય છે અને આવા દ્રાવણની પીએચ પર એની અસર જોવા મળે છે મતલબ કે પીએચ બદલાય છે જો એકદમ સિમ્પલ વેમાં કહું તો પાણીમાં કોઈ પણ પ્રકારનો ક્ષાર નાખું અને એમાં રહેલો ધન આયન ને એમાં રહેલો ઋણ આયન જો બેમાંથી કોઈ મતલબ બંને પ્રબળ હશે તો પાણી સાથે પ્રક્રિયા નહીં કરે જળ યુક્ત પડ્યા રહેશે કોઈ એક નિર્બળ નીકળ્યો ને એક પ્રબળ નીકળ્યો તો તો પ્રબળ જળ યુક્ત પડ્યો રહેશે અને નિર્બળ પોતે જે સ્વભાવ ધરાવતો હશે એ જો નિર્બળ એસિડનો આયન હશે એટલે કે નિર્બળ એસિડનો આયન કોણ હોય ઋણ આયન તો એ એસિડ બનાવશે અને જો એમાં રહેલો ધન આયન એ નિર્બળ બેઝનો નીકળ્યો તો બેઝ દ્રાવણ બનાવશે જે આપણે આગળ સમજશું પણ પહેલા એનું સમજો કે પ્રબળનું તો કંઈ થવાનું જ નથી પણ જો એમાંથી કોઈ પણ નિર્બળ એક નીકળ્યો ધન કે ઋણ આયન કાં તો બંને નિર્બળ નીકળ્યા તો એ બધાનો શું થશે બેટા જળ વિભાજન થાય છે એટલે મનમાં કોઈ ડાઉટ ન રહેવો પડે કે કોનું જળ વિભાજન કરવાના છે નિર્બળનું થવાનું છે તો સવાલ આવે નિર્બળ બેઝમાં કયા હોય ઓબ્વિયસલી બેઝ આવે એટલે ધન આયન આવે અને નિર્બળ બેઝના ધન આયનોમાં કોણ હોય NH4 પ્લસ શોર્ટમાં યાદ રાખવું હોય તો એક બીજી વાત કહું સમૂહ નંબર એક સમૂહ નંબર બે સિવાયની બધી ધાતુઓ જે પણ પ્રકારનો બેઝ બનાવે એ નિર્બળ જ હોય બીજું નિર્બળ એસિડના ઋણ આયનો કે જેમાં હંમેશા એસિટેટ આયન હોય CH3COOH અથવા ફોર્મેટ આયન આવે HCOOH-1 HCOOH-1 એટલે ફોર્મિક એસિડ વાળો ફોર્મેટ આયન એસિટિક એસિડ વાળો એસિટેટ આયન આ બધા નિર્બળ એસિડના ઋણ આયનો છે એટલે મગજમાં એક વસ્તુ બેસાડી દો કે ધારો કે કોઈ જગ્યાએ મને નિર્બળ વસ્તુ જોવા મળી તો 100% એ પોતે જળ વિભાજન પામશે અને નિર્બળ બેઝનો આયન નીકળ્યો તો દ્રાવણ છે એટલે બેઝનું બને જો નિર્બળ એસિડનો આયન નીકળ્યો તો એ જળ વિભાજન પામીને પાછો એસિડ ફરી બાર બનાવે શોર્ટમાં જે નિર્બળો રહ્યા ને એ જળ વિભાજન પામી પામી પોતાનો જે સ્વભાવ હોય એ મુજબ પાછા એસિડ અને બેઝ આપે જો પોતે નિર્બળ એસિડનો આયન છે તો જળ વિભાજન પામીને એસિડ જ બનાવશે નિર્બળ પોતે નિર્બળ બેઝનો આયન છે તો પોતે જળ વિભાજન પામીને પાછા બેઝ જ બનાવશે સમજ પડે છે બસ આ જ ઘટના છે અને યાદ રાખજો જ્યારે બંને વસ્તુ નિર્બળ હોય છે ત્યારે એનો પીએચ દાખલા ગણવામાં પૂછાય તો એના માટેનું સૂત્ર શું છે કે આવા નિર્બળ એસિડ અને બેઝ માટેના દ્રાવણની પીએચ ગણવા માટેનું સૂત્ર કંઈક આ રીતે છે પીએચ બરાબર 7+1/2 ઇન બ્રેકેટ શું લખ્યું છે પાવર ઓફ કે એ માઇનસ પાવર ઓફ કે બી એટલે કે એસિડનો અચળાંકનો પાવર અને બેઝના અચળાંકનો પાવર બાદ કરો બેનો જે આવે એને જવાબમાં +7 1/2 કરી નાખો એટલે એ તમને આપશે દ્રાવણની પીએચ કે જે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના દ્રાવણ માટે હશે ચલો બાળકો આ તો વાત થઈ ગઈ કે ક્ષાર એટલે શું ક્ષારનું જળ વિભાજન એટલે શું જળ વિભાજનમાં કેટલી ઘટના બને બે બને એક તો જળયુક્ત પડ્યા રહે અથવા તો જળ વિભાજન પામે કોણ જળયુક્ત પડ્યા રહે પ્રબળ પડ્યા રહે કોણ જળ વિભાજન પામે નિર્બળ પામે રાઈટ તો હવે આ જળ વિભાજનના શબ્દના આધારે હું ક્ષારને ચાર પ્રકારમાં વર્ગીકૃત કરીશ કોને પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો બધા બાળકો મારે આગળ સમજાવવું છે તમને અને આને તમે બુકમાં ઉતારી લેજો વ્યવસ્થિત કે જેથી કરી તમારે એનસીઆરટી કે અન્ય કોઈ મટીરિયલ વાંચવું પણ પડે નહીં સ્ક્રીનશોટ ટાઈમ પડી ગયો વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડજો મને ન લેતા ક્લિયર બેટા બોર્ડને સાફ કરી દઈએ ચલો હવે હું જે સમજાવવા જઈ રહ્યો છું ને બેટા
એ જ અગત્યનું છે. આ તો બેઝિક થિયરી હતી, હવે જે આપણે સમજવા જઈ રહ્યા છીએ ને એ જ અગત્યનું છે. આ તો એકદમ નોર્મલ બેઝિક થિયરી હતી. હવે શું વાત કરવાની છે તો ભાઈ, ક્ષારના મતલબ કે જળ વિભાજનના આધારે ક્ષારનું વર્ગીકરણ કરો. તો કેટલા પ્રકારના ક્ષાર બની શકે? તો નોર્મલી તમે બધા જાણો છો એસિડ અને બેઝ ભેગા થાય ક્ષાર બનાવે. તો ધારો કે હું એમ કહું બેટા કે ધારો કે મારી પાસે કોઈ પ્રબળ એસિડ છે બેટા, અને એની સાથે પ્રબળ બેઝ લીધો. તો પ્રબળ એસિડ પ્રબળ બેઝ ભેગા થાય તો જે ક્ષાર બને એ કેવો બને? તટસ્થ બને. કેમ? તો કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ હોય બેટા, હા ના, પ્રબળ એસિડ પ્રબળ બેઝ હોય, આ બેને ભેગા કરું તો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના કારણે શું થાય? તટસ્થ પ્રકારનો ક્ષાર બને છે કે જેના પીએચનું મૂલ્ય કેટલું હોય? 7. કેમ? તો કંઈ વિચાર કરો, દ્રાવણની અંદર જળ વિભાજન તો પામશે નહીં, કારણ કે પ્રબળ એસિડના આયનો કયા હોય? તો કે પ્રબળ એસિડના આયનો હંમેશા ઋણ આયનો હોય બાળકો. અને એ જ રીતે પ્રબળ બેઝના આયનો કયા હોય? તો કે પ્રબળ બેઝના ધન આયનો હોય. હવે આમાં શું થાય? તો કે ઋણ આયનોમાં સીએલ માઇનસ, બીઆર માઇનસ, એનઓ થ્રી માઇનસ, સલ્ફેટ માઇનસ, આમાંથી કોઈ પણ હોઈ શકે. અને એ જ રીતે ધન આયનમાં સોડિયમ પ્લસ, પછી પોટેશિયમ પ્લસ, કેલ્શિયમ પ્લસ ટુ, આમાંથી કોઈ પણ હોઈ શકે. ધારો કે આનો ક્ષાર પણ બનાવવા જાઓ તો કયો બને? NaCl, NaBr, KNO3, વોટએવર, જે કંઈ બને આ બધા ક્ષારો તટસ્થ રહેશે. કારણ કે એમાં રહેલા ધન આયન ને ઋણ આયનો એ પાણીમાં જશે નહીં, અને જશે તો જળયુક્ત પડ્યા રહેવાના છે. હવે જળયુક્ત આયનોના કારણે પીએચમાં કોઈ ફેરફાર થાય નહીં. જળયુક્ત આયનો પીએચમાં કોઈ ફેરફાર કરતા નથી, કોઈ ફેરફાર કરતા નથી. જો આટલા પોઈન્ટ તમને યાદ રહે ને તો મારે આમાં બીજું કોઈ ભણાવવાની વસ્તુ જરૂર જ નથી. કેમ? તો કંઈ ખબર પડી જાય પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ છે તો સામસામે સરખા જ થવાના, તો જે ક્ષાર બનશે એ તટસ્થ જ બનવાનો છે. યસ ઓર નો? આ પહેલો પોઈન્ટ થઈ ગયો, એનો પહેલો પ્રકાર થઈ ગયો, બરોબર. હવે બીજો પ્રકાર છે ને એ કોનો લઈ લો? એક કામ કરો, નિર્બળ એસિડનો લઈ લો, બરોબર. અને નિર્બળ એસિડની સાથે પ્રબળ બેઝ લઈ લો. જોઈએ કેટલા બાળકોને કેટલી વસ્તુની ખબર પડે છે આમાં. તો સ્વાભાવિક રીતે જોવા જાઓ ને બેટા તો આખે આખું દ્રાવણ કેવું બનશે? તો કે આ જે ક્ષાર બનશે ને બેટા, આ ક્ષાર છે ને એ નિર્બળ એસિડ ને પ્રબળ બેઝમાંથી કોનો બનશે એ ડાયરેક્ટલી મને કેમ ખબર પડી જાય? તો કે આ બેના ભેગા થવાથી જે ક્ષાર બનવાનો છે એ ક્ષાર બેઝિક હશે. કેમ બેઝિક હશે? અને બેઝિક હશે તો શું થાય? તો બેઝિક હશે તો એનો પીએચ છે ને 7 કરતા વધારે છે. પણ કોઈ બાળકોને ખબર પડી કે આ બેઝિક કેમ બનશે? તો કંઈ સ્પષ્ટ દેખાય છે કે દ્રાવણમાં કોઈ એક પ્રબળ છે. યાદ રાખજો, દ્રાવણમાં જો કોઈ એક પ્રબળનો આયન હોય ને તો દ્રાવણ આખું એનું બની જાય. એટલે ઘટનાઓ કેટલી યાદ રાખવાની? એક, કે નિર્બળ એસિડની સાથે પ્રબળ બેઝ, જો બે પ્રબળ હતા તો દ્રાવણ તટસ્થ થઈ ગયું હતું. પણ નિર્બળ એસિડ સાથે પ્રબળ બેઝ છે એટલે પ્રબળ બેઝ અંદર જળયુક્ત રહેવાનો, એટલે દ્રાવણ પોતાનું કરીને બેસવાનો, એટલે આના કારણે દ્રાવણ કેવું બની ગયું? કે આના કારણે જે ક્ષાર હતો એ બેઝિક બની જશે. એક પણ આયન જો કોઈ પ્રબળનો હોય, પછી એસિડનો હોય કે બેઝનો હોય, જો એસિડનો હોય તો એસિડિક કહેત, પણ એ બેઝનો આયન હાજર હતો તો એ બેઝનું દ્રાવણ બનાવશે, બરોબર. બીજું, નિર્બળ એસિડ અને પ્રબળ બેઝમાં કોણ હોય? તો કે પ્રબળ બેઝમાં ધન આયનો આવે, સોડિયમ પ્લસ, પોટેશિયમ પ્લસ, કેલ્શિયમ પ્લસ ટુ વગેરે. જ્યારે નિર્બળ એસિડમાં કોણ આવે? તો કે નિર્બળ એસિડમાં ઋણ આયનો આવે. કયા કયા? CH3 સિડબલો માઇનસ, H સિડબલો માઇનસ. અને આનું ઉદાહરણ આપો હોય તો બેસ્ટ ઉદાહરણ CH3 સિડબલો Na, એ દેખાય છે CH3 સિડબલો Na. હવે આમાં તમે જુઓ તો CH3 સિડબલો એનામાં માઇનસ થાય ને પ્લસ થાય, અને હું જેવો પાણીમાં નાખું બે આયનો છૂટા પડે, CH3 સિડબલો માઇનસ અને Na પ્લસ, રાઈટ. હવે હું તમને જે સમજાવવા જઈ રહ્યો છું ને એક પ્રકારે MCQ પણ છે, અને તમારા 86 નંબરના પ્રશ્નોના જવાબો છે.
86 નંબર માં જે અલગ 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 ઉદાહરણો આપ્યા છે તમે જોઈ શકો છો 86 નંબર ના ક્વેશ્ચન માં જુદા જુદા પ્રકારના ક્ષારો આપ્યા છે ઈ દરેક જુદા જુદા પ્રકારના ક્ષારો વિશે તમને પૂછવામાં આવ્યું છે કે શું આ ક્ષાર એસિડિક છે બેઝિક છે કે તટસ્થ છે તો આપણે એને પણ એ સમજાવતા જશું કે ધારો કે આ પ્રકારનો ક્ષાર બીનો નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ નો તો એ કેવો હશે તો મેં ડાયરેક્ટલી કહી દીધું કે બેઝિક હશે કારણ કે પ્રબળ બેઝ નો આયન છે પણ જો સાબિત કરવાનું થાય તો સાબિત કરું છું જો અહીંયા આ ક્ષારને પાણીમાં નાખ્યો તો ધન આયન ને ઋણ આયન છૂટા પડ્યા આપણે જાણીએ છીએ કે ધન આયન કોનો છે તો સ્પષ્ટ દેખાય છે પ્રબળ બેઝ નો છે અને પ્રબળ બેઝ ના કોઈ પણ ધન આયનો હોય એ પાણીમાં જળયુક્ત પડ્યા રહે મતલબ એનું જળ વિભાજન ન થાય તો જળ વિભાજન કોનું થશે તો કે નિર્બળનું થશે ઉઠાવળી નિર્બળ ને તો લખવાનું નિર્બળનું શું થાય જળ વિભાજન પામે છે નિર્બળ આયન કોણ હતો CH3COOH જે જળ વિભાજન પામશે હવે યાદ કરો આપણા આગળની થિયરીના લખાણને કે જે નિર્બળ છે એ પાણી સાથે પ્રક્રિયા અનુભવી પુનઃ એસિડ કે બેઝિક બનાવશે હવે એનો જે પોતાનો સ્વભાવ છે એ મુજબ એસિડ કે બેઝ આપશે આપણને તો સમજો બાળકો કે અહીંયા રહેલો આ એસિટેટ આયન શું કરશે પાણીમાંથી H+ સ્વીકારશે એટલે શું બનાવશે CH3COOH બનાવશે અને પાણીમાં વધ્યો કોણ OH- તો આ બની ગયો નિર્બળ એસિડ એને કીધું હતું ને કે ક્ષારમાં રહેલા ધન આયન અને ઋણ આયન માંથી જે પ્રબળ હશે એ પાણીમાં પડ્યો રહેશે જે નિર્બળ હશે એ પાણી સાથે પ્રક્રિયા કરી જળ વિભાજન અનુભવશે પરિણામે એ પોતે પોતાના સ્વભાવ મુજબ એસિડ કાં તો બેઝ બનાવશે એટલે એસિડ બનાવી નાખ્યો પણ હવે એસિડ બન્યા પછી પાણીમાં વધ્યું કોણ એ તમારો જવાબ છે તો કે પાણીમાં વધ્યો કોણ તો OH- અને ઓબ્વિયસલી બધાને ખબર છે કે OH- વધે છે મતલબ દ્રાવણ બેઝિક છે ખ્યાલ આવ્યો પેલો બન્યો એ જરૂરી નથી એ તો તમને સમજાવે છે કે ક્ષારમાં રહેલો ધન આયન ને ઋણ આયનમાં જે નિર્બળ છે એ પોતાના સ્વભાવ મુજબ એસિડ કા બેઝની રચના કરશે પણ જે પ્રબળ છે બરોબર એ બે રીતે સાબિતી આપે એક તો અહીંથી સાબિતી મળે કે બેઝિક દ્રાવણ બનશે અને બીજું દ્રાવણના જળ વિભાજનથી ખબર પડે છે કે અંતમાં OH- વધે છે ધેટ મીન્સ અહીંયા pH વધશે આવડે ને એકદમ સિમ્પલ છે તો ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો બધા બાળકો એટલે બે પ્રકારના ક્ષાર પણ જોઈ લીધા અને ઉદાહરણ પણ જોઈ લીધા હા તમારું ઉદાહરણ જોઈ આનું પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ નું સમજવું હોત તો એનું પણ સમજાવી દો એક્સ્ટ્રા કરી બરોબર કે ધારો કે NaCl હોત તો NaCl ના ક્ષાર ને પાણીમાં નાખે તો શું થાય Na+Cl-. હવે જુઓ બાળકો હવે આ બે પ્રબળ જ છે કેમ તે કે આ સ્પષ્ટ દેખાય છે પ્રબળ બેઝ નો ધન આયન એસિડ નો પ્રબળ ઋણ આયન છે જે મેં આગળ લખાયમાં ખબર છે ને કે આટલા ધન આયનો આટલા ઋણ આયનો જે ક્યારેય જળ વિભાજન ન અનુભવે મતલબ કે આ બંને જળયુક્ત જ પડ્યા રહેવાના છે જળ વિભાજન અનુભવવાના નથી તો દ્રાવણ તટસ્થ બને એના બંને આયનો પીએચમાં કોઈ ફેરફાર ન લાવે માટે આના દ્રાવણનું પીએચ હંમેશા કેટલો રહેશે 7 એટલે ઉદાહરણોને કેમ સમજવા કે આ તટસ્થ છે કે એસિડિક છે કે બેઝિક તો આ મેથડ છે ધન આયન ઋણ આયન સ્વરૂપે છૂટા પાડવાના જો બંને પ્રબળ બેઝના એસિડના ધન આયન ને ઋણ આયન મળે તો એનું જળ વિભાજન ન થાય એટલે તટસ્થ કહેવાય પણ જો કોઈ એક નિર્બળ હોય તો એનું જળ વિભાજન થાય દ્રાવણમાં અંતે જે વધે એ મુજબ દ્રાવણ કોનું એસિડિક છે બેઝિક છે એવું ડિસાઈડ થતું હોય છે ચલો આનો એક સ્ક્રીનશોટ લઈ લો એટલે ક્ષારના બીજા પ્રકારો જોઈએ લેવાઈ ગયો લઈ લો ફટાફટ ચલો ઓકે ને ચલ આગળ વધીએ તો ત્રીજો પ્રકાર લઈ લઈએ બેટા પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ નો પ્રબળ એસિડ અને એની સાથે હવે લઈ લો નિર્બળ બેઝ ભાઈ આનું દ્રાવણ કેવું હશે તો પહેલા અહીંથી જ ખબર પડી જવી પડે એસિડિક હશે કેમ તો કે સમજો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ છે તો આ પ્રકારનો જે ક્ષાર બને એ આ પ્રકારનો ક્ષાર કેવો હોય સ્વભાવે એસિડિક હોય છે અને એસિડિક છે તો ઓબ્વિયસલી એનો પીએચ આંક કેટલો હોય તો 7 કરતા નીચે હોય આયા ના ખબર કેમ પડી ઉદાહરણ જોઈ લો લખ્યા લઈએ પ્રબળ એસિડના ઋણ આયનો કયા આવશે અહીંયા Cl- Br- NO3-
સલ્ફેટ માઇનસ ઘણા બધા છે. એ જ રીતે નિર્બળ બેઝ, નિર્બળ બેઝમાં આપણે આગળ વાત થઈ ધન આયનો હોય, તો ધન આયનમાં નિર્બળમાં ધન આયન કયા હોય? એમોનિયમ ટાઈપના હોય, બીજા ફોસ્ફોનિયમ ટાઈપના લઈ શકો તમે. શોર્ટમાં એવા આયનો હશે કે જે એક્ઝેક્ટલી પ્રબળ સમૂહના નહીં હોય, સમૂહ નંબર એક અને બેના હશે નહીં. બીજા પણ તમારે જોતા હોય તો ફોર એક્ઝામ્પલ બુકમાં આપેલા જ છે, કોપરના પ્લસ ટુ, એફીના પ્લસ થ્રી, એક્સેટ્રા. ઓકે બેટા, ચલો હવે સવાલ આવ્યો પાછો અહીંયા, શું તે ખબર તમને કેમ પડી કે આ કઈ રીતે બને? ફોર એક્ઝામ્પલ કોઈકનું ઉદાહરણ લઈ લઈએ, એક ક્ષાર બનાવી નાખો કે જેમાં પ્રબળ એસિડનો કયો હોય? ઋણ આયન, અને પ્રબળ બેઝ નિર્બળ બેઝનો કોણ હોય? ધન આયન, જેમ કે NH4Cl. હવે તમારે ચકાસવાનું કે આ એસિડિક છે કે બેઝિક છે. તો એસિડિક કે બેઝિક છે એમાં ખબર કેમ પડે? તો કે એસિડિક અને બેઝિકતામાં ખબર એટલા માટે પડશે કે જ્યારે પણ આપણે આનું આયનીકરણ કરશું અક્ષારનું, તો એમાંથી આયનો છૂટા પડશે NH4+ અને Cl-. પ્રબળનું કંઈ થશે નહીં, એ જળયુક્ત પડ્યા રહેશે. પરંતુ નિર્બળનું થશે, શું? તો કે જળ વિભાજન. તો નિર્બળનો આયન જ્યારે પાણીમાં જાય છે ત્યારે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ પાણીમાં જાય તો શું થાય? આ પોતે H+ આને આપી દે, એટલે આ બની ગયો H3O+, અને પોતે છૂટો પડ્યો એમોનિયા, જે છે બેઝ. અને આપણે આગળ પણ વાત થઈ કે ધનનું પ્રબળ હશે ને એનું કંઈ નહીં થાય, પ્રબળ હશે એનું કંઈ નહીં થાય, પણ જે નિર્બળ હશે, જે સ્વભાવે જેવો હશે ને એવો પાછો મળશે. એટલે જ્યારે પણ તમે NH4Cl વાત કરો, તો NH4Cl માં Cl તો ધન આયન હતો, સોરી ઋણ આયન હતો પ્રબળ એસિડનો, પણ NH4+ એમાં જે છે એ નિર્બળ બેઝનો ધન આયન છે. હવે તમને કેમ ખબર એક નિર્બળ બેઝનો ધન આયન છે કે નહીં? ન પડે તો કંઈ નહીં, પણ એટલે તો ખબર પડી નહીં કે આ પ્રબળનો છે અને આ નિર્બળ આયન છે. એક જ નિર્બળ આયન આવે, અને એ નિર્બળ આયનનું જ્યારે હું જળ વિભાજન કરું તો આની પાસે વધારાનો H+ Cl આને આપે, એટલે H3O+ બને, જે દર્શાવે છે કે દ્રાવણ એસિડિક બન્યું. કેવું બન્યું? એસિડિક બન્યું. દ્રાવણ એસિડિક બન્યું ત્યારે આ પાણી H3O+ બની ગયો, અને NH3 પાછો અત્યમનામ તમને બેઝ સ્વરૂપે પાછો મળ્યો. તો આપણે આગળ ભણ્યા તો ખરા કે જે નિર્બળ હશે એ પોતાના સ્વભાવ અનુસાર કાં તો એસિડ અને બેઝ સ્વરૂપે પાછો મળશે. તો ક્ષારના જળ વિભાજનથી જે ધન આયન અને ઋણ આયન મળે છે એમાં રહેલો જે નિર્બળ આયન એ પોતાના સ્વભાવ અનુસાર એસિડ અથવા બેઝ સ્વરૂપે પાછો મળે છે. આ ધન આયન છે 100% બેઝ સ્વરૂપે પાછો મળે, અને જે ઋણ આયન છે એ પ્રબળ છે એટલે જળયુક્ત પડ્યો રહે, અને દ્રાવણમાં H3O+ વધ્યો, દેટ મીન્સ કે એસિડિક છે. તે આપણે પહેલાં તો કીધું હતું કે 7 કરતાં ઓછી pH મળશે, કારણ કે દ્રાવણ જ જે છે એમાં કોણ છે વધારે પ્રબળ? એસિડનો ઋણ આયન પ્રબળ છે. આ થઈ ગયો ત્રીજો પ્રકાર. અને ચોથો પ્રકાર જો ક્ષારનો કરવા જઈએ તો એ કયો બને છે? તો કે બંને નિર્બળ બને છે, એટલે નિર્બળ એસિડ અને બેઝ. અને જ્યારે બંને નિર્બળ એસિડ અને બેઝનું દ્રાવણ જો ભેગું કરવામાં આવે તો શું ઘટના બને છે? તો ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ સ્વરૂપે લઈએ તો કે નિર્બળ એસિડ અને બેઝના દ્રાવણો કેવા હોય? તો કે લગભગ તો તટસ્થ જેવા જ હોય છે. લગભગ તો કેવા હોય છે? તટસ્થ જેવા જ હોય છે, પણ ક્યારેક થોડોક સ્વભાવ એસિડિક અથવા બેઝિક જેવો પણ દર્શાવે છે. એટલે આમાં કન્ફ્યુઝ નથી થવાની જરૂર, આમાં ઉલટાનું સમજવા જેવું છે કે નિર્બળ એસિડ બેઝના આયનો કયા હોય. કે જાણો કે હું એમ કહું નિર્બળ એસિડ ના આયનો, તો નિર્બળ એસિડ ના આયનો એટલે ઋણ આયનો જ આવે, જેમાં કયા કયા આવે? CH3COH-, HCOO-, પછી એ જ રીતે ધારો કે હું એમ કહું નિર્બળ બેઝ ના આયનો, તો નિર્બળ બેઝ નો ધન આયન તો ખબર જ છે NH4+1. આનો એક ક્ષાર લઈ લઉં જે તમારા 86 નંબરના ક્વેશ્ચનમાં આપેલો જ છે કે એમોનિયમ એસિડેટ લેવામાં આવે CH3COH-4. હવે આ ક્ષાર એસિડિક છે, બેઝિક છે, તટસ્થ છે, ખબર કેમ પડે? pH ગણો. અને યાદ રાખજો એક વીક એસિડ હોય અને એક વીક બેઝ હોય તો એનો pH ગણવા માટેનું સૂત્ર મેં પહેલાં જ આપી દીધું, 7+1/2 πkA − πkB. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો તમને એક્ઝેક્ટ ખબર પડે થિયરિકલ અને પ્રેક્ટિકલ કે ભાઈ આ એસિડિક છે કે બેઝિક છે. પણ પહેલાં એ સમજી લો કે આનું જળ વિભાજન કઈ રીતે થશે. તો જળ વિભાજન કરો એટલે CH3COH- NH4+ બંને નિર્બળ આયનો છૂટા પડે છે, અને બંને નિર્બળ આયનો છૂટા પડતા હોય તો બંનેનું જળ વિભાજન થાય. અને જળ વિભાજન થાય તો આને Hની જરૂર છે તો એને H આપી દો, એટલે CH3COH, આને ઋણ આયનની જરૂર છે તો NH4OH. આ નિર્બળ એસિડ, આ નિર્બળ એસિડિક એસિડ જે બતાવે છે કે અહીંયા શું થઈ રહ્યું છે,
દ્રાવણ, એસિડિક, બેઝિક કે તટસ્થ કોઈ પણ પ્રકારનું હોઈ શકે છે. ખ્યાલ આવ્યો બેટા? જેનો પીએચ આ સૂત્રના આધારે ગણી શકાય. ચારે ચાર પ્રકારના ક્ષારોનો અભ્યાસ આપણે અહીં કર્યો છે. નોટ કરી નાખો વ્યવસ્થિત રીતે, અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો બેફિકર મારો કોન્ટેક્ટ કરજો બેટા. ઓકે, ચલો બધા પ્રકારના ઉદાહરણો આપણે લઈ લીધા. એટલે 84, 85 અને 86, 84, 85, 86 ત્રણે ત્રણ ક્વેશ્ચનોના બધા ઉદાહરણો, બધા ક્ષારના પ્રકારો અને આગળ આવતા બધા સોલ્ટ કે જે એસિડિક છે કે બેઝિક એ પણ આપણે જાણી લીધા. આનો એક સ્ક્રીનશોટ લઈ લો, ઉતાર લેજો વ્યવસ્થિત. ઓકે, ચલો આના આધારે એક દાખલો ગણીએ જે તમારા કોયડામાં આપેલો જ છે. આઈ થિંક જો તો બધા બાળકો કોયડા નંબર 7.25, બધા બાળકો કોયડા નંબર 7.25 જુઓ, રકમ વાંચો. શું કહેશે રકમ? દરેક બાળકો કોયડા નંબર 7.25ની રકમ વાંચશે અને મને જણાવશે કે રકમમાં શું કહે છે. વાંચી રકમ બેટા, જો તો શું કહેશે રકમમાં? કે તમારી પાસે એસિડિક એસિડ આપ્યો છે. કોણ આપ્યો છે? એસિડિક એસિડ છે. એસિડિક એસિડ એટલે CH3COOH થાય, અને એનો તમને પાવર ઓફ કે એ આપેલો છે 4.76 જેટલો આપ્યો છે. અને એ જ રીતે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે, એનો પાવર ઓફ કે બી આપ્યો છે, કારણ કે બેઝ છે તો પાવર ઓફ કે બી જ બને ને. કેટલો આપ્યો છે? 4.75 જેટલો છે. તો શું કહે છે? એમોનિયમ એસિટેટની પીએચ ગણો. એમોનિયમ અને એસિટેટ એટલે આ થઈ ગયો એમોનિયમ ને આ થઈ ગયો એસિટેટ, એના દ્રાવણની તમારે પીએચ ગણવાની છે. હવે સમજો કે અહીંયા બનેલો જે ક્ષાર છે ને એ નિર્બળ બેઝ અને નિર્બળ એસિડમાંથી બનેલો છે, કારણ કે આ બેના ભેગા થવાથી બને ને. CH3COOH અને NH4OH એસિડ અને બેઝ ભેગા થાય તો શું બનાવે? પાણી અને ક્ષાર. આર્યો એચ પ્લસ ને આર્યો એચ માઇનસ એટલે પાણી તો બની ગયું. ક્ષાર કયો બનશે? અહીં જો તો બધા બાળકો ક્ષાર એમોનિયમ એસિડેટનો બનશે, NH4- એસિડેટનો. આનો તમારે ગણવાનો છે. ઓબ્વિયસલી વીક એસિડ ને વીક બેઝ માટેનો પીએચનું સૂત્ર ભણ્યા તો ખરા કે 7+1/2 પાવર ઓફ KA - પાવર ઓફ KB. 7+1/2 પાવર ઓફ KA એટલે એસિડ. એસિડનો અચળાંક કેટલો છે? 4.76. માઇનસ પાવર ઓફ KB નો કેટલો આપ્યો છે? 4.75. સાદરૂપ આપો બધા બાળકો, 7+1/2 4.75 અને 4.76 બેની બાદબાકી થાય એટલે કેટલો આવે? 0.01 આવે. આના અડધા થાય તો બોલો 0.005. 7.005 થયો ને, એટલે થોડા ઘણા અંશે 7 કરતા વધારે છે, એટલે બેઝિક પણ થોડું ઘણું જોવા મળે છે ને, બટ નિયરેસ્ટ 7, ધેટ મીન્સ કે તટસ્થ જેવું પણ લાગી રહ્યું છે. તો બાળકો બસ આવા જ દાખલા હોય છે, અને અહીંયા તમારા ક્ષારનું સંપૂર્ણ જળ વિભાજન બેટા પૂર્ણ થાય છે. ક્ષારના દ્રાવણનું સંપૂર્ણ જળ વિભાજન પૂર્ણ થાય છે. તો આઈ હોપ કે દરેક બાળકો આ દાખલાઓને વ્યવસ્થિત રીતે સમજશે. ત્યારબાદ હવે બે થિયરી બાકી છે, એક બફર દ્રાવણ અને એક KSP. એટલે આ ચેપ્ટર તમારું પૂર્ણ થાય છે. તો વાત કરીએ સ્વાધ્યાયની અંદર, તો સ્વાધ્યાયમાં કેટલાક દાખલાઓ તમારે ગણવાના રહેશે. ફોર એક્ઝામ્પલ આજે જે કન્ટેન્ટ ચાલ્યો એનો ઉપયોગ કરી બીજા કોઈ દાખલાઓ જો સ્વાધ્યાયમાં આપ્યા હોય તો આપણે એ પણ સાથે સાથે આપી દઈએ, બરોબર? એટલા દાખલાઓ તમે ગણતા થઈ જાઓ. જો 57 અને 58 નંબરનો દાખલો ન આપ્યો હોય તો એ ગણવા લાગજો. કેટલામાં? 57-58 નંબરનો સ્વાધ્યાયનો દાખલો જો ન ગણ્યો હોય તો પાછળ એક્સરસાઇઝમાં આપેલો છે કુમારમાં, એ જોઈને ગણવા લાગજો, અને જ્યાં ન સમજ પડે ત્યાં મને કોન્ટેક કરજો. ઓકે, અને બીજો આજે જે ચાલ્યો એ મુજબ તમારે 63માં જોવાનો છે. 63માં તમને ખબર પડશે એસિડિક છે, બેઝિક છે, તટસ્થ છે, શું છે એ તમે એના દ્રાવણના આધારે તમે કહી શકશો. ચલો ઓકે બધા, આવડશે કે નહીં આવડે ત્યાં સુધી તમે આજે હોમવર્કમાં કરીને આપશો. ચલો થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.